नमस्कार विद्यार्थी मित्रों, हूँ भाविन गोपियाणी आपनु स्वागत करूँ छूँ आपड़ी आ यूट्यूब चैनल पर। मित्रों, आज नो टॉपिक छे, तमे वाँचतानी साथे समझी जाशो, BSM 3 नी अंदर पेपर नंबर 6 जे सहकार छे तेना विषे आपणे चर्चा करवानी छे। पहेलो टॉपिक आज थी आपणे एनो शुरुआत करीए छे कि सहकारनो उद्भव अने विकास। तो मित्रों, सौ प्रथम तो आपणे थोड़ीक सहकारमां एक बे मिनिट माटे चर्चा करीए। तो अत्यार सुधी तमे एक सहकार एवो शब्द क्यां सांभळेलो बहु ओछो हशे, परंतु एना बे त्रण जे नाना नाना मुद्दाઓ છે એ જો હું તમને કહીશ તો તમે આ વાકેફ થઈ જશો કે હા સાહેબ, આ તો વસ્તુથી અમે કદાચ પ્રેક્ટિકલ રીતના જે છે એ વાકેફ છે। સૌથી પહેલાં સહકાર એટલે શું? તો કે સાથે હળીમળીને કામ કરવું પોતાના સ્વાર્થ માટે। બીજી વસ્તુ એમ છે કે સહકારને આપણે કોઓપરેટિવ કહીએ છે, અને ત્રીજો મુદ્દો સહકારને આપણે સહકારી મંડળીઓ પણ કહીએ છે। તો આ ત્રણેય શબ્દોથી તમે વાકેફ થઈ ગયા। હવે કોઓપરેટિવ બેંક એવું લખ્યું હોય છે, સહકારી બેંક એવું લખ્યું હોય છે, દરેક જિલ્લામાં હોય છે આ બેંક સહકારી મંડળી। તમે દૂધની જે ગામડાની અંદર મંડળીઓ ચાલતી હશે એમાં સહકારી મંડળી હશે। એવું નથી માત્ર બેંક અને દૂધ મંડળીઓ સુધી જ સહકારી છે, એ લિમિટેશન છે। ઘણી જગ્યાએ શોપ પણ છે, એ પણ સહકારી ધોરણે ચાલે છે। મેં તમને પહેલાં જ કીધું, સહકાર એટલે સાથે મળીને કામ કરવું પોતાના સ્વાર્થ માટે। તો આ રીતની સહકારી પ્રવૃત્તિ છે એ કરવામાં આવે છે। હવે સ્વાર્થ એટલે શું? તો કે આત્મનિર્ભર જ્યારે બનવાની વાત આવે ત્યારે સહકારી ધોરણે લોકો સાથે મળીને કામ કરે તો જો તેની પરિસ્થિતિ કદાચ નિમ્ન કક્ષાએ હોય તો સારી કક્ષાએ પહોંચવાની સંભાવનાઓ વધી જાય છે। કારણ કે જે લોકો સાથે મળીને કામ કરતા હશે એ બધા જ પોતપોતાના આત્મનિર્ભરવાળા મુદ્દા ઉપર જ કામ કરતા હશે। તો આ રીતનો સહકારનો મુદ્દો આપણે કહી શકીએ। હવે એના ઉદ્ભવ અને વિકાસ ઉપરની ચર્ચાઓ કરીએ તો સૌ પ્રથમ પ્રસ્તાવનામાં જઈ કે સહકાર શબ્દ આપણને ક્યાંથી મળેલો છે, કઈ જગ્યાએથી આવી ભેટ મળેલી હશે। તો બહુ લાંબો ઇતિહાસ છે અને તમને પણ જાણીને આનંદ થશે, અને આ પ્રસ્તાવનામાં સહકારવાળા ટોપિકની અંદર તમે સરસ મજાનો ઉદ્ભવ અને વિકાસ પૂછાય ત્યારે આ સરસ મજાની પ્રસ્તાવના લખી શકશો। તો સૌથી પહેલાં જ મુદ્દાની અંદર જે પ્રસ્તાવનામાં કે એકબીજા સાથે મળીને કામ કરવું તે જ આપણે સહકાર કહે છે। તો સૌથી પહેલું સહકાર એટલે શું? તો મેં તમને સમજાવ્યું એમ જ કે હળીમળીને કામ કરવું, એકબીજા સાથે કામ કરવું, એ જ મુદ્દો સૌથી પહેલો આવે છે। બીજી વસ્તુ મેં તમને કીધી એમ કે સહકારનો ઇતિહાસ છે એ ખૂબ લાંબો છે, ખૂબ પ્રાચીન છે। ત્યાર પછી છે ઇજિપ્તમાં, સૌ પ્રથમ ઇજિપ્તની અંદર જે છે એની નોંધ છે કે કારીગરો અને કલાકારો છે ત્યાં સહકારી મંડળી છે એ સ્થાપવાનો એક ઉલ્લેખ મળે છે। એટલે ઇજિપ્તની જે સંસ્કૃતિ છે સૌ પ્રથમ ત્યાંથી આપણને સહકાર શબ્દનો જે છે એ પરિચય મળે છે। બીજું છે ગ્રીસમાં, તો ગ્રીસમાં પણ નિમ્ન વર્ગના લોકો છે એ ધાર્મિક ક્રિયાકાંડ કરવા માટે એકઠા થઈ અને સહકારી ધોરણે આ પ્રવૃત્તિ કરે એવો પણ આપણને ઘણા બધા એના નોંધ છે એ મળેલી છે। ત્યાર પછી છે રોમમાં, તો રોમની અંદર જોઈએ કે ત્યાં પણ હસ્તકલા જે કારીગરો જે છે જેની સાથે સંકળાયેલા લોકો છે હસ્તકલા સાથે, ત્યાં પણ સહકારી મંડળી અસ્તિત્વમાં હતી અને આ લોકો સાથે મળીને હસ્તકલા ઉદ્યોગ છે એ ચલાવતા હતા। આવા આપણને અવશેષો રોમની જે સંસ્કૃતિ છે ત્યાંથી પણ મળે છે। ત્યાર પછી છે ઈસવીસન પૂર્વે 200માં, એટલે આજથી આશરે 2200 વર્ષ પહેલાં જો ચીનની વાત કરીએ તો ચીનનો પણ ઉલ્લેખ મળે છે। ચીનમાં કહે છે કે બચત અને ધિરાણ માટેની જે પણ કંઈ કામ કરતી એક સંસ્થા હતી એ સહકારી ધોરણે ચાલતી હતી, અને એ સહકારી મંડળી દ્વારા આ બેંકનો છે એ ઉલ્લેખ થયેલો છે ક્યાંક ને ક્યાંક અંશે। ત્યાર પછી આગળ જઈ ઇસ્લામ અને હિન્દુ ધર્મની અંદર, તો તેના શાસ્ત્રોની અંદર પણ સહકારના સિદ્ધાંતો આપેલા છે। વિચારો મિત્રો, સહકાર શબ્દ છે આપણે પહેલાં એની સંસ્કૃતિ સુધી તો ગયા, પરંતુ જે આપણા ધર્મગ્રંથો છે તેમાં પણ સહકારના સિદ્ધાંતો દર્શાવેલા છે કે લોકોએ સાથે મળીને કેવી રીતના કામ કરવું જોઈએ। તો એના માટેના સિદ્ધાંતો છે ઇસ્લામ અને હિન્દુ ધર્મમાં છે। ખ્રિસ્તી ધર્મની જો વાત કરીએ તો તેના આદેશોમાં પણ સહકારના તત્વો રહેલા છે, એટલે ક્યાંક ને ક્યાંક ધર્મ સાથે જુદી જુદી સંસ્કૃતિઓ સાથે સહકાર શબ્દ છે એ જોડાયેલો છે, એનાથી આપણે હવે ફેક્ટ થઈ ગયા છે। તો આ વસ્તુ સૌપ્રથમ આપણે પ્રસ્તાવનામાં જોઈ કે કઈ રીતના જે છે એ સહકારનો ઉદ્ભવ છે આપણને જોવા મળેલો છે। હવે જે એના આગળના સમયની જે આપણે વાત કરીએ, કારણ કે આપણે છેલ્લે ધર્મ સુધી છે એ ઊભા રહી ગયા, તો હવે આપણે વાત કરીએ ઇંગ્લેન્ડમાં સહકારી પ્રવૃત્તિનો ઉદ્ભવ। અત્યાર સુધી આપણે જુદી જુદી સંસ્કૃતિઓ પર ગયા, હવે આપણે ઇંગ્લેન્ડમાં ગયા, હવે ઇંગ્લેન્ડમાં શું કામ ભણવા માટે આપણે ગયા છો?
તો એના માટે પણ એના ખાસ ફેક્ટ છે, જેના કારણે થઈને આપણે ઇંગ્લેન્ડમાં સહકારી પ્રવૃત્તિનો અભ્યાસ છે એ કરવો ખૂબ જરૂરી છે. તો એના માટે જ પહેલું વાક્ય લખ્યું છે કે આધુનિક યુગમાં ઇંગ્લેન્ડ છે એ સહકારી પ્રવૃત્તિનું ઉદ્ગમ સ્થાન છે. જોયું મિત્રો, આધુનિક યુગ, આધુનિક યુગ એટલે શું? જ્યારથી ઔદ્યોગિક ક્રાંતિ થઈ ને ત્યાર પછીનો જે સમય છે એ આધુનિક યુગનો છે. તો ત્યાં આપણને ઇંગ્લેન્ડની અંદર જ આ બધી શરૂઆત થઈ છે ઔદ્યોગિક ક્રાંતિની. એના કારણે સહકારનો જે વિકાસ છે, ઉદ્ભવ છે, એ સમય જતાં ઇંગ્લેન્ડથી આપણને એનું ઉદ્ગમ સ્થાન જોવા મળે છે. ત્યાર પછી હવે કે ઔદ્યોગિક ક્રાંતિ થઈ ઇંગ્લેન્ડમાં એ આપણને એના ફેક્ટથી ખ્યાલ છે. આ ક્રાંતિના કેટલાક સારા અને નરસા ઘણા બધા જે પરિણામો છે એ આપણી સામે આવ્યા છે. તો સૌ પ્રથમ એ જ વસ્તુ, કેટલીક સમસ્યાઓ છે તે પણ આમાં ઊભી થયેલી છે. તો એ પણ ખૂબ મહત્વનો ફેક્ટ કે ઔદ્યોગિક ક્રાંતિ થઈ એના કેટલાક સારા પરિણામો આવ્યા, તો કેટલાક સામે ખરાબ પરિણામો થઈ અને કેટલીક સમસ્યાઓ છે એ પણ ઉદ્ભવવાનું કારણ છે આ ઔદ્યોગિક ક્રાંતિ બન્યું છે. ત્યાર પછીના મુદ્દામાં જઈએ કે ઔદ્યોગિક ક્રાંતિના પરિણામે ઉત્પાદન ક્ષેત્રે કારખાના પદ્ધતિ જે વિકસી છે, આગળ થોડુંક આવશે કારખાના પદ્ધતિની બાબતમાં ત્યારે આપણે એની વિશેષ ચર્ચા કરશું. તો અહીંયા આપણે એ મુદ્દો ખાસ યાદ રાખવાનો છે કે ઔદ્યોગિક ક્રાંતિ આવતા કારખાના પદ્ધતિનો જે વિકાસ થયો ને એનાથી જ મોટાભાગની સમસ્યાઓ છે એ ઉદ્ભવી છે. ત્યાર પછીનો મુદ્દો છે ઉત્પાદન, જ્યાં કારખાના પદ્ધતિ આવી એના કારણે ઉત્પાદન છે મોટા પાયે હવે થવા લાગ્યું છે. લોકોને છે ઓછી કિંમતે હવે વસ્તુ પણ બજારમાં અવેલેબલ છે. આનાથી શું થયું ખબર છે? હવે કેટલાક લોકોનું જીવન ધોરણ છે એ સુધરી ગયું. આપણે જોઈએ છીએ કે 18મી સદી પછી અથવા તો એની શરૂઆતથી જ, પૂર્વાર્ધથી જ, આપણે 21મી સુધી પહોંચતા પહોંચતા આપણામાં કેટલા બધા પરિવર્તનો આવ્યા છે. જીવન ધોરણમાં સુધારો આવ્યો છે, બદલાવ આવ્યો છે. તો આનાથી એક બે વર્ગ પણ ઉત્પન્ન થયા છે, એક ગરીબ વર્ગ અને એક ધનિક વર્ગ. આવા વર્ગો પણ છે એ આ બધી જરૂરિયાતો જેમ જેમ માર્કેટ સુધી પહોંચી તેમ તેમ જે છે આ વર્ગ છે એ મોટા પાયે ઉત્પન્ન થવા માંડ્યા છે. એનાથી પણ આપણે ફેક્ટ છે કેટલાક લોકોના જીવન ધોરણમાં સુધારો આવ્યો, પરંતુ મજૂરોની સ્થિતિ છે એ ખૂબ કફોડી બની. મેં તમને જે ગરીબની વાત કરી કે એક ગરીબ વર્ગ પણ કે એની પોતાની જરૂરિયાતે પૂરી ન કરી શકે, એમાં બજારમાંથી લેવાની વસ્તુ જે નવીન એ તો એનો પ્રશ્ન જ ઉદ્ભવતો નથી. એટલે મજૂર વર્ગની પરિસ્થિતિ છે એ કફોડી બની. એની પાછળનું એક ફેક્ટ આપું કે જે કારખાના પદ્ધતિ આવી એ સૌથી મોટા ભાગે છે એ આનું પરિણામ આપણે ભોગવવાનું છે. ત્યાર પછી છે આગળના મુદ્દામાં જઈએ કે મજૂર વર્ગોનું શોષણ છે હવે વધતું ગયું, પરિણામે શોષિત વર્ગમાં પણ હવે સહકાર વિશેના વિચારના બીજ રોપાયા. જોયું મિત્રો, ઘણી વખત આપણને સારી વસ્તુમાંથી પણ ખૂબ સારી વસ્તુ મળે. તો અહીંયા સૌપ્રથમ આપણે ઔદ્યોગિક ક્રાંતિને કદાચ સારી કહી શકીએ કે આપણને ટેકનોલોજી મંગળ ચંદ્ર સુધી પહોંચવાનો પ્રયત્ન કર્યો. તો હવે જેમ જેમ આપણે ગ્રહો સુધી ગયા, આપણામાં સુધારો આવ્યો, એની સાથે આપણે મજૂર વર્ગનું શોષણ પણ કંઈ બાકાત નથી રાખી શકતા. તો એમના શોષણની સાથે એમ કહે છે કે અહીંયાથી જ બધી જે શોષિત વર્ગ છે એ ભેગો થયો અને એના દ્વારા પણ સહકારના જે બીજ છે એ રોપાણા, એના દ્વારા સહકારી પ્રવૃત્તિ છે એ મોટા ભાગે અમલમાં આવી. તો એ સરસ મજાના જે ફેક્ટ છે એ આપણને ઔદ્યોગિક ક્રાંતિની એક મર્યાદાઓની અંદરથી ઉત્પન્ન થયેલી વસ્તુ છે. ત્યાર પછી છે 18મી સદી. હવે ઇંગ્લેન્ડમાં થોડીક 18મી સદીનો ઉત્તરાર્ધ અને 19મી સદીનો ઉત્તરાર્ધને જો જોઈએ તો થોડાક ફેક્ટ જોવા જશે કે 18મી સદીની અંદર ઇંગ્લેન્ડ કેવું હતું. તો કે સૌ પ્રથમ એમાં ટેકનોલોજીનો અભાવ હતો, ચિલ્લા ચાલુ જિંદગીથી ઇંગ્લેન્ડ ચાલતું હતું, એટલો બધો એનો વિકાસ થયેલો ન હતો. એટલે કે દેશની અંદર જે ઉદ્યોગ ધંધા હતા એ પણ મોટાભાગે જો વાત કરીએ તો લઘુ અને ગૃહ ઉદ્યોગ છે એ જ ચાલતા હતા. એટલે ઇંગ્લેન્ડની એક સ્થિતિ 18મી સદીમાં આવી હતી, જે પરિસ્થિતિથી આપણે વાકેફ છે. એટલે લોકોનું જે જીવન ધોરણ છે એ ખૂબ વ્યવસ્થિત ચાલે છે, નાના પાયાના જ ઉદ્યોગ છે, કૃષિ છે એમાં પણ ટેકનોલોજીનો ઉપયોગ નથી થતો. પરંતુ 18મી સદીની અંત સુધીમાં ઔદ્યોગિક ક્રાંતિ છે સમગ્ર છે એ દેશની અંદર એનું સ્વરૂપ છે એ ધારણ કરી લીધું છે. અને 19મી સદીના ઉત્તરાર્ધ સુધી પહોંચતા પહોંચતા ઇંગ્લેન્ડ છે હવે વિશ્વમાં ઘણા બધા દેશોમાં પણ પોતાનું રાજ ફેલાવી ચૂક્યું હતું, જેમાં ભારત પણ બાકાત ન હતું. 1947 સુધી આપણે પણ એને ભોગવેલું છે એના જે પણ કંઈ કષ્ટો હતા. પરંતુ હવે આપણે એની 19મી સદીની એની ખુદની સ્થિતિની વાત કરીએ તો 19મી સદી સુધીમાં ઇંગ્લેન્ડના જે ખેતી અને ઉદ્યોગ હતી આ બંને સ્થિતિની અંદર ઘણા બધા સુધારાઓ આપણને જોવા મળે છે. નાના ખેતરોની માલિકી છે હવે મૂડીપતિઓ પાસે વહી ગઈ. આની પાછળના રીઝન છે કારણ કે એમની જરૂરિયાત સંતોષવા માટે
હવે શું કરવું, પૈસા જરૂરિયાત હતી, પૈસા માટે શું કર્યું, તો કે એની જે ખેતીઓ હતી વેચાઈ ગઈ. ખેતીઓ વેચાતા જે મોટા ખેડૂતો હતા એ ખૂબ મોટા થવા લાગ્યા અને જમીનનો જે મોટો હિસ્સો છે એ એમની પાસે જતો રહ્યો. એ સૌથી પહેલી વસ્તુ. બીજું છે, આ બધી જ પ્રક્રિયાઓ થવાથી મૂડીપતિઓ પાસે જમીન આવવાથી રસ્તાઓના નિર્માણ થયા, ત્યાર પછી નહેરો અને બંધ છે એવા પણ બાંધવામાં આવ્યા. ખેતી ક્ષેત્રે છે યાંત્રિકીકરણ થયું, ટેકનોલોજીનો યુગ છે એ હવે શરૂઆત થઈ ગયો ખેતીની અંદર. વાહન વ્યવહારના જે સાધનો હતા એમાં પણ હવે આધુનિકતા આવી. આ બધા જો ફેરફારો છે આપણને 19મી સદીના અંત સુધી જોવા મળ્યો છે. ઉદ્યોગ ક્ષેત્રે કારખાના પદ્ધતિ જે વિકસી, હા આપણે આગળ આ ટોપિક આવ્યો હતો, ઉદ્યોગ ક્ષેત્રે કારખાના પદ્ધતિ જે વિકસીને આના કારણે શું બન્યું કે કારખાનામાં જે ઉત્પાદન થાય છે એ મોટા પ્રમાણમાં થાય છે અને લઘુ અને ગૃહ ઉદ્યોગ કરતાં આનું ઉત્પાદન એમ કહેવાય છે એ મબલક હોય છે અને સારું હોય છે ગુણવત્તામાં, કારણ કે મશીન દ્વારા જ ડાયરેક્ટ એનું ઉત્પાદન કરવામાં આવે છે. તો આ કારખાના પદ્ધતિના જે અનિષ્ટો છે એના કારણે જ કહી શકાય કે લઘુ અને ગૃહ ઉદ્યોગ છે એ સમયે ત્યાં પણ પડી ભાંગ્યા. આનાથી કંઈ વાકેફ આપણે પણ છીએ. 18મી સદીમાં બ્રિટન એ જ્યારે પણ અંગ્રેજો ભારતમાં આવ્યા ત્યારે ભારતની પણ કંઈક સ્થિતિ કફોડી આવી જ કહી દીધી. ભારત એટલે છે એ પાયમાલ વધુ ને વધુ થવા માંડ્યું. શું કામ, તો કે કોઈપણ દેશનો જે હિસ્સો છે ગૃહ અને લઘુ ઉદ્યોગ, તો આના ઉપર અથવા તો નાના પાયાના ઉદ્યોગ આના ઉપર વધારે છે એ બધા જ લોકોની નજર ટકી રહેલી, કારણ કે રોજગારીનું જે મોટામાં મોટું પ્રમાણ છે એ આ ઉદ્યોગમાંથી પ્રાપ્ત થાય છે. હવે એ જ ઉદ્યોગ જો પડી ભાંગે તો દેશની હાલત છે એ ખૂબ કફોડી થઈ જાય, એ જ પરિસ્થિતિ આપણને અહીંયા પણ જોવા મળે છે. હવે આ લઘુ અને ગૃહ ઉદ્યોગ પડી ભાંગે એટલે લોકો ત્યાં છે એ તરત બેકાર બન્યા. હવે બેકાર થયેલા લોકો પાસે બીજા કોઈ ઓપ્શન નથી, કારણ કે એની પાસે જે જમીન હતી એ પણ હવે મૂડીપતિઓ સુધી પહોંચી ગઈ છે. તો હવે શું બને છે, તો કે મજૂરોએ ફરજિયાત કારખાનામાં જ કામ કરવું પડતું હતું, ત્યાં એની મરજીનો હોવા છતાં પણ એનું શોષણ છે એ પણ થતું હતું. ત્યાર પછી છે એ સમયે ઇંગ્લેન્ડમાં એક નવો ધારો આવ્યો હતો, અનાજ ધારો. એની વિશેષ વાત નહીં કરીએ અહીંયા કોર્ન લોની, માત્ર એક યાદ રાખશું કે આ અનાજ ધારો આવ્યો એનાથી સમસ્યાઓ છે ઇંગ્લેન્ડમાં વધારે બગડી. હવે બગડી એના માટે શું છે, તો કે એણે એક બળતામાં ઘી હુમવાનો પ્રયત્ન કર્યો છે. તો અહીંયા લખ્યું છે, અનાજ ધારો છે એનાથી બ્રેડના ભાવ વધ્યા, બજારની અંદર વેપારીઓ દ્વારા જુદા જુદા પ્રકારની ગેરનીતિઓ, પછી ભેળસેળની બાબતમાં હોય, તોલમાં બાબતની હોય, આવી બધી જ બાબતોની અંદર છે એ કંઈક ને કંઈક ગેરરીતિઓ આચરી, જેનાથી જે મજૂર વર્ગ હતો એની પરિસ્થિતિઓ અહીંયાથી વધારે કઠણ બને છે. તો આ બધી પરિસ્થિતિ જ આપણે જોવા મળી 19મી સદીના અંત સુધી. આ જે ધારો આવ્યો અનાજ ધારો કોણ લો, એનાથી થોડુંક વધારે જ છે ગભરી પરિસ્થિતિમાં છે આ સમય છે એ ઇંગ્લેન્ડના લોકો માટે, મજૂર વર્ગ માટે કપરો બન્યો. હવે આની અંદરથી જ જુદા જુદા વ્યક્તિઓ આવ્યા છે એમાં આપણે એક વ્યક્તિનો અભ્યાસ કરીશું, કારણ કે આવી પરિસ્થિતિમાંથી બહાર નીકળવું ખૂબ મહત્ત્વનું છે અને એ પરિસ્થિતિમાંથી બહાર લાવવા માટે સહકારી ધોરણે સૌ પ્રથમ જો કોઈ વ્યક્તિએ કામ સારું કર્યું હોય તો એ છે રોબર્ટ ઓવન. હવે રોબર્ટ ઓવન છે એણે સહકારી ક્ષેત્રે જે ફાળો આવ્યો એ કઈ રીતનો છે, તો એના ઉપર જઈએ. તો સૌથી પહેલું જ છે કે આ પ્રકારની એક સામાજિક જે અશાંતિઓ હતી એને દૂર કરવા માટે કેટલાક સુધારાવાદી હવે આવ્યા બહાર. સુધારાવાદીઓ જે છે એ બહાર આવતા જ સમાજની અંદર જે મજૂર વર્ગ હતો એને ઘણો બધો ટેકો મળ્યો. હવે કઈ રીતના મળે, તો અહીંયા જોઈએ છીએ કે માલિકો અને મજૂરો વચ્ચે જે કંઈ ઝઘડા થતા હતા એ ઝઘડાને દૂર કરી એના સંબંધો કેવી રીતના સુધારી શકાય એના માટેના પ્રયત્નો હાથ કર્યા, તેમાં રોબર્ટ ઓવનની જો વાત કરીએ તો એનું નામ ખૂબ જ જાણીતું છે. મિત્રો, રોબર્ટ ઓવનને ખાસ યાદ રાખજો, સહકારી પ્રવૃત્તિની અંદર જો માલિક અને મજૂર વચ્ચેનો સંયોગ મેળવવો હોય તો એના માટેના એના પ્રયત્નો છે એ ખૂબ વધારે ને વધારે કરવામાં આવેલા છે. ત્યાર પછી તે શરૂઆતમાં કારખાનામાં મજૂર તરીકે એને કામ કર્યું. જો મિત્રો, અહીંયા કેવું હોય છે કે જેણે પોતાની કંઈ પણ દુવિધાઓ ભોગવેલી હોય તે બીજાનું દુઃખદર્દ સમજી શકે. તો અહીંયા રોબર્ટ ઓવનનું પણ એવું છે, પોતે ખુદે પણ કારખાનામાં મજૂરી કરી છે એટલે મજૂરને કેવા પ્રકારની મુશ્કેલી પડે એ બધી જ મુશ્કેલીઓથી પોતે ફેક્ટ છે એટલે એને બધો જ આઈડિયો છે, તેના અનુભવ છે એ પણ એણે પ્રત્યક્ષ મેળવ્યા છે. તેઓએ કાતણકામ માટે નાના યંત્રોની શોધ કરી, કારણ કે ઔદ્યોગિક ક્રાંતિ છે એ સૌ ઇંગ્લેન્ડમાં થઈ, એમાં સૌથી વધારે જો ઔદ્યોગિક ક્રાંતિમાં કોઈ વસ્તુનું ઉત્પાદન હોય તો એ કપાસમાંથી કાપડનું હતું. કાપડ ઉદ્યોગ છે એ વધારે ને વધારે ત્યારે ડેવલપ થયેલો હતો, તો એના માટેના જે યંત્રો છે નાના નાના યંત્રો એ રોબર્ટ ઓવન દ્વારા છે એની શોધ થઈ. ત્યારબાદ એની જિંદગીનો એક નવો ટ્રેક આવે છે, ચેન્જ થાય છે. અહીંયાથી એ પહેલાં એક મજૂર હતા, યંત્રોની શોધ સુધી પહોંચ્યા નાના નાના, અને હવે શું બને છે, તો કે ગ્લાસગોની ન્યૂ લેનાર્ક મિલના જે માલિક હતા
યાદ રાખજો ગ્લાસગોની ન્યૂ લેનાર્ક મિલના જે માલિક હતા એની એકને એક પુત્રી સાથે તે લગ્ન કરે છે. તો અહીંયા એની લાઈફનો એક ટર્ન આવે છે. શું કામ? તો કે આવડા મોટા મિલ માલિકની પુત્રી સાથે એમના લગ્ન થવાથી વારસામાં છે એ મિલનો સંપૂર્ણ જે હિસ્સો છે, હક છે, એ રોબર્ટ ઓવનને આવે છે. અને એટલે જ કીધું છે કે એના સસરાના મૃત્યુ પછી એ સમગ્ર જે વારસો છે મિલનો એ રોબર્ટ ઓવનને પ્રાપ્ત થાય છે. હવે અહીંથી રોબર્ટ ઓવન છે એની લાઈફના જે ટ્રેક છે, પહેલાં એ મજૂર તરીકે કામ કરતા હતા, હવે તે માલિક તરીકે કંપનીમાં કામ કરે છે. તો શું થાય છે? તો રોબર્ટ ઓવન મજૂર સાથે છે એ સૌથી પહેલું સહાનુભૂતિ છે એ વર્ણન કરતા હતા. હવે વર્તન આ પ્રકારનું કરવા પાછળનું રીઝન શું છે? તો કે પોતે પણ મજૂરી કામ કરેલો છે એટલે એને મજૂરની મનોદશા ખ્યાલ છે. બીજી વસ્તુ, તે ઉત્પાદન સુધારવા માટે હંમેશા નવા પ્રયોગ કરતા. ઉત્પાદન કેવી રીતના વધારવું? ઉત્પાદક વધવાથી મજૂરને પણ ફાયદો થશે, લેબરને પણ ફાયદો થશે અને મને પણ ફાયદો થશે. આવા બંનેના ફાયદા છે એ જોઈને એ આગળ ચાલતા હતા. આ બધું એ સસ્તી નામના માટે ક્યારેય કરતા ન હતા. માત્ર એનો હેતુ છે શું હતો? ઉત્પાદન વધારવા માટે અને મજૂરનું જે જીવન છે એ સુધારવા માટેના જ હંમેશા આ પ્રકારના એના જે છે એ પ્રયત્નો કરવામાં આવતા હતા. તો રોબર્ટ ઓવનના આટલા સરસ પ્રયત્નો છે સમાજ માટે ક્યારેક કરવું એ પણ ખૂબ મહત્ત્વનું છે. એટલા માટે આપણે રોબર્ટ ઓવનને ભણીએ છીએ અને આટલા સરસ એના વિચારો હતા કે જેણે સમાજ સુધી જે છે એની રજૂઆત કરવાના પ્રયત્નો કરેલા છે. તેનો મત હતો કે માનવીને સુધારવા માટે દંડ કે સજા નહીં પરંતુ સામાજિક વાતાવરણ છે એ પૂરું પાડવાની જરૂર છે. ઘણી વખત આપણે એવું માનતા હોઈએ છીએ જ્યારે પણ આ લેબર વર્ક પાસેથી આપણે કામ કરાવવા માંગતા હોઈએ છીએ તો આપણે દંડ કે સજાનો પ્રયત્ન ખૂબ આગ્રહ રાખતા હોય છે, પરંતુ આવું ન કરવું છે. એને સામાજિક વાતાવરણ એ રીતના પૂરું પાડવું છે જેથી કરીને એ સમજી શકે અને કામમાં વધારે ને વધારે એનો ફાળો આપી શકે. મજૂરોની સ્થિતિ સુધારવા માટે તેણે પણ કેટલાક સુધારાઓ કર્યા હતા. કેટલાક સુધારાઓ એની પોતાના જે કારખાના અંદર મિલની અંદર જે સુધારા કર્યા હતા એ સૌ પ્રથમ બહાર આવે છે. તો કે સૌ પ્રથમ એણે શું કર્યું? કામના કલાકો છે એ ઘટાડ્યા જેથી મજૂર વર્ગ છે એને ઘણો બધો ફાયદો થાય. બીજું છે એના વેતનમાં વધારો કર્યો. હવે સૌથી પહેલો પ્રશ્ન શું હોય લેબરનો? તો કે સૌથી વધારે પહેલો પ્રશ્ન આવે છે કે વેતન વધારો અને માલિકનો હોય છે ઉત્પાદન વધારો. તો અહીંયા માલિક તરીકે રોબર્ટ ઓવન છે એ પહેલાં એના વિચારો છે વ્યક્ત કરે છે કે ઉત્પાદન કરતાં પહેલાં વેતન વધારો, જેથી એ સારું કામ કરશે તો આપોઆપ જ ઉત્પાદન વધી જશે. એટલે વેતન વધારાનો જે છે એ સુધારો કર્યો. બાળ મજૂરી જે પ્રથા હતી એ દૂર કરી. તો અહીંયા એક સામાજિક સારો વિચાર છે એ પણ એને અમલી મૂક્યો. અને છેલ્લું છે કે મજૂરોના વસવાટ માટે હાઉસિંગ કોલોની છે એમની પણ એને નિર્માણ કરવાની શરૂઆત કરી. તો આ સારા સારા જે એના સુધારાઓ છે એ ખૂબ મહત્ત્વના હતા એ સમય લેબર માટે જે હતા ખાસ કરીને. તો એ લેબર માટેના સુધારાઓ છે આવી રીતના રોબર્ટ ઓવન છે એ અમલી મૂકે છે. તેઓએ તે સમયની ઇંગ્લેન્ડની જે પાર્લામેન્ટ હતી એના જે સભ્યો હતા એના પણ કોન્ટેક્ટ કર્યા અને એના ઉપર પણ એણે પ્રેશર લઈ દીધું કે આ બધા સુધારાઓ છે એ કરે, અમલી કરે, જેથી કરીને માત્ર એક પેઢી સુધી કે એક કારખાના સુધી નહીં પરંતુ અન્યને પણ આનો લાભ મળે. તો એ સુધારાઓ કરવા માટેનું પણ એ પૂરેપૂરું દબાણ કરે છે. હવે રોબર્ટ ઓવનની જે સહકારી ક્ષેત્રે જે મોટામાં મોટા જે બે પ્રયોગ હતા એ બે પ્રયોગની નાની નાની આપણે ચર્ચા કરીએ. સૌ પ્રથમ છે લેબર કોલોની અને બીજું છે લેબર એક્સચેન્જ. લેબર કોલોની એટલે શું? એકસાથે ઘણા મજૂરો છે એ કોલોનીમાં રહેતા હોય. તમે ઘણી જગ્યાએ જાશો, હું તમને નાનું ઉદાહરણ આપું. રિલાયન્સની છે સામે એક જે ટાઉનશીપ છે એમાં ઘણા બધા કર્મચારીઓ છે એના રહે છે. એનાથી ફાયદો શું થાય? કંપનીને પણ ફાયદો થશે અને એમના જે કર્મચારીઓ છે એમને પણ ફાયદો થશે. તમે નજીક ઓખા સુધી પહોંચો, મીઠાપુરમાં જાઓ, ટાટાની કંપની છે એની સામે, એમાં પણ એના જે આખી કોલોની છે અહીંયા જોવા મળશે. ટાઉનશીપ એસઆર કંપની છે આપણે, એમની પણ ટાઉનશીપ છે એ તમને અહીંથી 40 કિલોમીટર દૂર છે એ જોવા મળશે. તો આમ દરેક કંપનીઓ પાસે એની ટાઉનશીપ હોય છે. પહેલાં એને લેબર કોલોની તરીકે ઓળખવામાં આવતી હતી. કર્મચારીઓને કારખાનાની નજીક છે એ રહેવા માટેની ઉપસ્થિતિ રહેવા માટેની કઈ રીતનું એનું જે છે આખું કરવું એના માટે રોબર્ટ ઓવને છે એ સમયે પ્રયોગ કર્યા હતા સહકારની બાબતમાં. અત્યારના જે આ કંપનીઓ ચાલે છે એ સહકારની નથી, ખાનગી માલિકીની છે. એટલે એ ખાસ મગજમાં આપણે રાખીને ચાલશું. માત્ર એક નાના નાના ઉદાહરણ આપી પાક જેથી તમે પણ વાકેફ થાવ. હવે સૌથી પહેલાં લેબર કોલોની ઉપર જ જઈ કે આખી જ જે કોલોની છે એ મજૂર સંચાલિત હોય, એટલે કે મજૂર જ એનું સંચાલન કરતા હોય. કોલોની ઇન્ડિયાના યુએસએમાં ન્યૂ હાર્મોનીમાં જે છે આને સ્થાપનામાં આવી, એટલે કે એની સૌથી પહેલી જે આખી લેબર કોલોનીની જે વાત કરી હતી એ કોલોની ઇન્ડિયાના હતી અને યુએસએમાં એની સ્થાપના કરી. કોલોનીમાં 40,000 એકર છે એ જમીન હતી અને 900 જેટલા સભ્યો હતા.
900 સભ્યોએ સાથે મળીને આખી લેબર કોલોની છે એ બનાવેલી હતી. ત્યાર પછી તેના શિષ્યો છે કોમ અને હેમિલ્ટન, આ બંને એના શિષ્યો હતા રોબર્ટ હોવનના. તેણે પણ આ વિચારોને અમલી છે એ ઇંગ્લેન્ડમાં મૂક્યા હતા કે ઇંગ્લેન્ડમાં પણ આ પ્રકારની લેબર કોલોની છે એ બનાવવાના સફળ પ્રયોગો હાથ ધરાતા. બંને ઘણા બધા પ્રશ્નો છે વિચારોની સાથે સાથે કદાચ બંધ ન બેસતા હોય, તેથી જ કહી શકાય કે આ પ્રકારની કોલોનીનો વિચાર છે એ અંતે તો નિષ્ફળ. આ રીતનો સૌથી પહેલો જે આખી ઘટના છે એ લેબર કોલોનીની અંદર બને છે. બીજી વસ્તુ છે લેબર એક્સચેન્જ. હવે લેબર એક્સચેન્જ એ કઈ રીતનું હતું, તો માની લો કે ઘણી જ બધી વસ્તુઓ છે એકસાથે જ્યારે જીવન જરૂરિયાત ઉત્પન્ન થતી હોય તેનું ડિવાઈડ એટલે કે વહેંચણી કઈ રીતના કરવી, એના માટે લેબર એક્સચેન્જ આખું એકઠું થાય છે. લખ્યું છે કે મજૂર દ્વારા વસ્તુ છે એ ઉત્પાદન કરવામાં આવે છે અને અંતે વસ્તુ જેટલી પણ આખા દિવસની અંદર રોજબરોજ એને સવારથી સાંજ સુધી વસ્તુનું ઉત્પાદન કરવાનું છે. એ સાંજ સુધીનું ઉત્પાદન કરે છે અને એક એક્સચેન્જને એ શું પરત કરવામાં આવે છે કે મેં આટલા આખા દિવસની અંદર આટલું કામ કરેલું છે, આટલો સમય ફાળવેલો છે, હવે એ બધી જ વસ્તુ જ્યારે સુપરત કરવામાં આવશે એટલે લેબર એક્સચેન્જ તરફથી એની નોંધ લેવામાં આવશે. હવે નોંધ લેવામાં આવશે અને નોંધ કરવામાં આવશે એને શું કહેવાય છે, લેબર નોટ્સ. ઇન લેબર નોટ્સ છે એ લેબર મેળવી લેશે, મજૂર મેળવી લેશે કે ભાઈ મેં આખા દિવસમાં આટલું ઉત્પાદન કર્યું છે. તો આ લેબર નોટ્સથી ફાયદો શું થશે, અમુક સમયે એને કોઈ વસ્તુની જરૂરિયાત પડશે તો એ કોઈ વ્યક્તિનો ડાયરેક્ટ સંપર્ક કરી શકે અથવા તો લેબર એક્સચેન્જનો પણ સંપર્ક કરી શકે અને વસ્તુ છે એ પ્રાપ્ત કરી શકે છે. તો આવી રીતના જો એ વ્યક્તિ સાથે રહેશે તો કદાચ એને કોઈ વધારાની કિંમત ન ચૂકવવી પડે, પરંતુ જ્યારે લેબર એક્સચેન્જ દ્વારા વસ્તુની જે છે એ અદલાબદલી કરવામાં આવશે તો એને વધારાનું વળતર આપવામાં વળતર જે છે એ લેબર એક્સચેન્જને આપવું પડશે. આ એક અહીંયા ફાયદો થયો. હવે બીજી વસ્તુ શું બને છે કે લેબર એક્સચેન્જની મર્યાદાઓ સામે આવે છે. લેબર એક્સચેન્જની સારી મર્યાદાઓ શું સામે આવે છે, તો કે લેબર એક્સચેન્જની અંદર જે વસ્તુ જરૂરિયાત નથી આવી વસ્તુ બનાવી બનાવીને એનો ભરાવો થઈ ગયો, તો એને સાચવવા માટે એને વ્યવસ્થિત કઈ જગ્યાએ રાખવું, આવા બધા પ્રશ્નો છે એ ઉપસ્થિત થયા. એના કારણે જ આ પ્રયોગ પણ અંતે એમ કહેવાય છે કે નિષ્ફળ નીવડ્યો. તો રોબર્ટ હોવન જેવા વ્યક્તિઓ આટલા સરસ વિચારો અને ખરેખર મહાન વિચારો જેને કહી શકીએ સહકારી ધોરણે આવા વિચારો રજૂ કરવા હોવા છતાં પણ એના નિષ્ફળ ગયા હોવા પાછળના કારણો શું હોઈ શકે, તો આવા બધા પ્રશ્નો આપણી પાસે સામે રહી શકે. કારણ કે આપણે છેલ્લે લખ્યું કે આ વિચારો છે એ નિષ્ફળ ગયા છે બંને જગ્યાએ, બંને પછી એ લેબર એક્સચેન્જ હોય અથવા તો લેબર કોલોની હોય, બંને મુદ્દામાં આપણે કહી શકીએ કે આ વિચારો નિષ્ફળ ગયા છે સારા વિચારો હોવા છતાં પણ. તો મિત્રો, આજના ટૉપિકમાં આપણે જે સહકારનો ઉદ્ભવ અને તેના વિકાસની વાત જે છે એ સંપૂર્ણ કરી. ઉદ્ભવ છે એ ક્યાંથી આપણે શરૂઆત થઈ છે એની પ્રસ્તાવનામાં ગયા, અને ત્યાર પછી ઇંગ્લેન્ડમાં એનો ઉદ્ભવ થયો. રોબર્ટ હોવન જે છે એ સહકારના જે મહત્ત્વના વિચારક હતા, વિચારધારાની પ્રણાલીને સ્વીકારના હતા એની પણ આપણે વાત કરી. હવે જ્યારે આપણે મળશું ત્યારે નવા જ ટૉપિકમાં હજી પણ આની ચર્ચા કરવાની છે 1.2 ની અંદર. ત્યાં સુધી જય હિન્દ, જય ભારત.